જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાસે એક લીમડાનું ઝાડ પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો એક રેગડી તથા વીજ પણ નુકસાન થયું હતું સ્થાનિક આગેવાનોએ પીજીવીસીએલ તથા ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગરની એક યુવતીનો સંપર્ક એક પુરુષ સાથે થયો હતો આ શખ્સે પોતે હિન્દુ હોવાની ખોટી ઓળખ આપી યુવતીને પ્રેમ ઝાડમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી અવનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લાગ્યો છે પીડિતને આરોપી શખ્સની સાચી ઓળખ ખબર પડતા બેડી બંદર રોડ પર ઓવરબ્રિજ પાસે વાહન અથડાવવા જેવા મુદ્દે એક રિક્ષા ચાલક પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે રિક્ષામાં પણ તોડફોડ થઈ હતી કોઈએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જામનગરના એક ગામની મહિલાએ છ શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવ્યો હતો પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા પીડિતાએ કોર્ટના દ્વાર ખટખટાવતા કોર્ટના હુકમ પછી સિક્કા પોલીસે ગુનો નોંધ્યો હતો આ પ્રકરણમાં છ પૈકીના માત્ર એક જ આરોપીની ધરપકડ થઈ છે બાકીના પાંચ હજુ આઝાદ હોય પીડિતાએ પોતાને તથા પરિવારને જીવનું જોખમ હોવાના ભય સાથે પોલીસ રક્ષણ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરી હોવાનું પ્રકાશમાં આવતા આ પ્રકરણ ફરી ચર્ચિત બન્યું છે માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ઉજવાયા પછી દ્વારકામાં કૃષ્ણ અને રુક્ષ્મણીજીનું નવદંપતી રૂપે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક હાલારના સાંસદ પૂનમબેન માડમ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ધારાસભ્ય પબુભા માણેક સહિતના સત્તાધીશો અને જનસામાન્ય આ અનેરા ઉત્સવમાં ભાવવિભોર થયા હતા